નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયણીયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ ધોરણ 7 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિધિ આપણે આવવાના આ એકમ વિષયનો અભ્યાસ કર્યો, તેના લેખક પરિચય, તેના સમાનાર્થી શબ્દો, અઘરા શબ્દો સાથે આપણે એકમને સમજ્યા. હવે આ વિડિયોની અંદર આપણે એના અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું અને એના જવાબો મેળવીશું. હવે અભ્યાસની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 30 ઉપર જુઓ, પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એનો ક્રમ અક્ષર આપેલ બોક્સમાં લખો. હવે અહીં પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો માંથી આપણે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીશું અને એનો ક્રમ અક્ષર લખીશું. તો પ્રશ્ન નંબર 1 છે, લેખક અને બીજા સો ઊંચીને મામા કહેતા કારણ કે. પહેલો પ્રશ્ન, લેખક અને બીજા સો મોચીને મામા કહેતા, લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા કારણ કે. હવે તમારા પાઠ્યપુસ્તકો જુઓ, પહેલા પ્રશ્ન માટે 4 ઓપ્શન આપેલા છે. કન્યા દર્શે એ સામાન્ય હતું. ખની અંદર જવાબ આપ્યો છે, લેખકની બા તે ગામના જ હતા. ઘની અંદર લેખક મોસાળમાં રહેતા હતા અને ઘ મોચી ખરેખર લેખકના મામા હતા. વિદ્યાર્થી મિત્રો, આ 4 ઓપ્શનમાંથી કોઈ એક જવાબ તો આપેલો છે, એમાંથી આપણે એક જવાબ પસંદ કરી અને આપેલ બોક્સમાં એક ક્રમ લખીશું. હવે અહીંયા લેખક અને બીજા સૌ ઊંચીને મામા કહેતા એ શું હતું, તો એની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર કયો જવાબ બનશે, તો ક એ સામાન્ય હતું. તો અહીં હું સીધા જવાબો લખીશ, કારણ કે તમે પાઠ્યપુસ્તકમાં ઓપ્શન આપેલા છે માટે હું અહીંયા ઓપ્શન નહીં, સીધો જવાબ લખીશ. તમારા બોક્સમાં તમારે પહેલા પ્રશ્નની સામે આપેલ બોક્સની અંદર ક લખવાનું રહેશે. લેખક અને બીજા સૌ ઊંચીને મામા કહેતા કારણ કે એ સામાન્ય હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આવવાના આ પાઠમાં પાઠમાં આના માટે 4 ઓપ્શન આપેલા છે.
બૂટ બનાવવાની માથાકૂટ છે. ખ દુદામામાં ધક્કા ખવડાવે તેની વાત છે. ઘ બૂટ ખોવાઈ જવાની વાત છે. અને ક બૂટ ખરીદવાના વિષયને લઈને હાસ્યની વાત છે. ચાર ઓપ્શન આપેલા છે, ચાર ઓપ્શનમાંથી આપણે એનો સાચો જવાબ શું છે. આવો ભાડા આવો પાઠમાં કયો વિષય મુખ્ય છે એને આપણે એની ચર્ચા દ્વારા સમજાય. તો અહીંયા બૂટ બનાવવાની માત્ર બીજા નંબરે છે, વૃદ્ધામાં ધક્કા ખવડાવે તેની વાત, બૂટ ખોવાઈ જવાની વાત, અને ક બૂટ ખરીદવાના વિષયને લઈને હાસ્યની વાત. તો આમાંથી સાચો જવાબ કયો બનશે? ઘ બૂટ ખરીદવાના વિષયને લઈને હાસ્યની વાત છે. બૂટ ખરીદવાના વિષયને લઈને હાસ્યની વાત છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ, પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે? પ્રશ્ન નંબર ત્રણ, પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે? આમાં પણ ચાર ઓપ્શન છે, ચારમાંથી આપણે કોઈ એક સાચો વિકલ્પ શોધી એનો ક્રમ અક્ષર લખીશ. તો પ્રશ્ન નંબર ત્રણ શું કહેવા માંગે? પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે? પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે? હવે આના ચાર ઓપ્શન આપણે જોઈએ. કડી અંદર છે બૂટ નવા જ બનાવવા, ખ દુધા મામાને ત્યાં જ માપ આપવું, ઘ બૂટ રિપેર કરાવી દેવા, અને છેલ્લો ઓપ્શન છે ક બૂટ ખરીદવા જ નહીં. ફરી એક વાર જોઈએ, ઓપ્શન બૂટ નવા જ બનાવવા, દુધા મામાને ત્યાં માપ આપવું, બૂટ રિપેર કરાવી દેવા, કે બૂટ ખરીદવા જ નહીં. પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે, એટલે કે બધા મળીને સર્વે મળીને નક્કી થતું કે શું કરાવવું. તો મિત્રો ચાર ઓપ્શનમાંથી કયો જવાબ મળશે? ઘ બૂટ રિપેર કરાવી દેવા. કયો જવાબ આવશે? બૂટ રિપેર કરાવી દેવા. પરિવારમાં લેખકના
પ્રશ્ન નંબર 4, આ પાઠમાં પરમાણુ વિદ્યુત હવે મિત્રો આની અંદર 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન જોઈએ આપણે પહેલા. આ પાઠમાં પરમાણુ એટલે શું? પરમાણુ શબ્દ, પરમાણુ શબ્દ નો અર્થ ઓળખવાનો છે. તો કડી અંદર છે બુટ, ખડી અંદર છે માપ, ગણી અંદર છે પરિણામ, અને ઘરની અંદર છે બુટની દોરી. ચલો 4માંથી સાચો જવાબ કયો બનશે? આ પાઠમાં પરમાણુ એટલે માપ. તો શું બનશે જવાબ? ખ. તો તમારા બોક્સમાં લખો ખ. આ પાઠમાં પરમાણુ એટલે માપ. વિદ્યાર્થી મિત્રો, 4 પ્રશ્નોની આપણે ચર્ચા કરી અને એના જવાબો મેળવ્યા. ફરી એકવાર આપણે 4 પ્રશ્નોનું પુનરાવર્તન કરી લઈએ. પ્રશ્ન નંબર 1, લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા કારણ કે એ સામાન્ય. આ ઉભા પાઠમાં બુટ ખરીદવાના વિષયને લઈને હાસ્યની વાત છે. પ્રશ્ન નંબર 3, પરિવારમાં લેખકના બુટ માટે સલવાનું મતે નક્કી થતું કે બુટ રિપેર કરાવી દેવા. અને આ પાઠમાં પરમાણુ એટલે શું બનશે જવાબ? માત્ર 4 પ્રશ્નો તમારે તમારી નોટબુકની અંદર સુંદર અક્ષરે લખી લેવા. આવતા વિડીયોમાં આપણે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું.